চাই সরকারের বিদ্যার্থী মিত্র তোরণ বা কমার্স বিষয় স্টেট পার্ট বে ની અંદર પ્રકરણ નંબર 4 લક્ષમાં અભ્યાસ કરીએ છીએ આપણે હવે લક્ષમાં છેલ્લે મેં તમને દાખલા ગણાવ્યા હતા સ્વાધ્યાય 4.1 પ્રશ્ન 1 અને ઉદાહરણ 2 3 4 ગણાવ્યું બરાબર છે તો હવે આજે આપણે સ્વાધ્યાય 4.1 ની અંદર જ આગળ વધવાનું છે એમાં તમને યાદ હશે સામ્યીય સ્વરૂપ માનાંક સ્વરૂપ અને અંતરાલ સ્વરૂપ બરાબર તો ફરી એકવાર હું અહીંયા તમને લખાવી દઉં આ જે છે એ સામ્યીય સ્વરૂપ છે x - a less than delta આ છે માનાંક સ્વરૂપ છે અને a માઈનસ ડેલ્ટા કોમા a પ્લસ ડેલ્ટા આ છે અને અહીં આપણે સામ્યીય લખી દઈએ માનાંક અને આ જે છે એ અંતરાલ છે બરાબર તો હવે આ સાઈડમાં તો આપણે લખી જ નાખ્યું તમારે બુકમાં લખી જ નાખવાનું આવે છે હવે આપણે દાખલા જોઈએ ફરી જે બાકી છે ત્યાંથી સ્વાધ્યાય 4.1 પ્રશ્ન 2 એમાં પહેલો હવે x માઈનસ 2 લેસ ધેન 0.001 એટલે અહીંયા આપણે લખીએ તો અહીં x માઈનસ a એટલે a બરાબર 2 અને ડેલ્ટા બરાબર 0.001 તો હવે આને મારે અંતરાલ અને સામ્યીય સ્વરૂપમાં ફેરવવાનું છે બરાબર તો હવે અહીંયા પહેલા લખું સામ્યીય સ્વરૂપ સામ્યીય સ્વરૂપ તો હવે સામ્યીય સ્વરૂપમાં આપણને ખબર છે કે x માઈનસ a લેસ ધેન ડેલ્ટા બરાબર a, ડેલ્ટા આ છે સામ્યીય સ્વરૂપ છે તો હવે રકમ અનુસાર આપણે લખીએ જો આપણને x માઈનસ b લેસ ધેન 0.001 બરાબર a, ડેલ્ટા 2, 0.001 આ થઈ ગયું સામ્યીય સ્વરૂપ ત્યારબાદ અંતરાલ સ્વરૂપ છે એટલે અંતરાલ સ્વરૂપ લખીએ તો અંતરાલ સ્વરૂપ છે એ x માઈનસ a લેસ ધેન ડેલ્ટા બરાબર એ માઈનસ ડેલ્ટા કોમા a પ્લસ ડેલ્ટા તો હવે આપણે કિંમત મૂકીએ સત્યથી x માઈનસ 2 લેસ ધેન ડેલ્ટા એટલે 0.001 બરાબર હવે a માઈનસ a એટલે 2 માઈનસ 0.001 કોમા 2 પ્લસ 0.001 2 માઈનસ 0.001 એટલે 1.99 આવશે 999 ચાલતું હશે અને અહીંયા આવશે 2.001 આ થઈ ગયું અંતરાલ શું હવે સેમ આ ટાઈમ આપણે બીજો દાખલો ગણીએ એમાં સોરી બીજો નહીં પણ ત્રીજો ગણાવ બીજો ચોથો છે એ તમને જાતે આવડશે લેસ ધેન ડેલ્ટા એટલે 1 ના છેદમાં 3
बराबर n a એટલે 0 અને ડેલ્ટા એટલે 1 ના છેદમાં 3 જે આ છે જો સામાન્ય સ્વરૂપ હવે સેમ આપણે અંતરાલ સ્વરૂપ લખીએ તો અંતરાલ સ્વરૂપ છે એમાં પહેલા તો આપણે અહીં માનાંક સાથે સ્વરૂપને સરખાવી દઈએ એટલે x - a ડેલ્ટા બરાબર a - ડેલ્ટા કોમા a પ્લસ ડેલ્ટા હવે કિંમત મૂકીએ તો તેથી આ x લેસ ધેન ડેલ્ટા એટલે 1 ના છેદમાં 3 બરાબર a એટલે 0 છે એટલે 0 માઈનસ 1 ના છેદમાં 3 કોમા 0 પ્લસ 1 ના છેદમાં 3 એટલે જવાબ આવે માઈનસ 1 ના છેદમાં 3 થી પ્લસ 1 ના છેદમાં 3 લ્યો આ થઈ ગયું તમારો અંતરાલ સ્વરૂપ અને આ થઈ ગયો સામાન્ય સ્વરૂપ બરાબર હવે આ ટાઈપ છે એ બીજો અને ચોથો દાખલો છે તમને આવડશે એટલે હવે આપણે આગળના પ્રશ્ન તરફ વધીએ પ્રશ્ન નંબર 3 હવે પ્રશ્ન 3 માં પહેલી રકમ છે 4.8 હવે અંતરાલ સ્વરૂપ છે આપણને ખબર છે કે a - ડેલ્ટા કોમા a + ડેલ્ટા અહીં લખીએ અહીં a - ડેલ્ટા બરાબર 3.8 અને a + ડેલ્ટા બરાબર 4.8 આને નંબર 1 આપીએ અને સમીકરણ નંબર 2 હવે આ સમીકરણને ઉકેલવાના a અને b ની કિંમત મેળવવાની એટલે અહીં આપણે લખીએ કે હવે समीकरण 1 प्लस 2 करता એટલે a माइनस डेल्टा बराबर 3.8 અને a प्लस डेल्टा बराबर 4.8 સરવાળો છે દાખલો માઈનસ પ્લસ ઉડી જશે a प्लस a એટલે 2a 3.8 વત્તા 4.8 સરવાળો કરવાનો એટલે 4 8 ને 8 6 વધીએ એટલે 8.6 તો તેથી a બરાબર 8.6 ભાગ્યા 2 એટલે તેથી a ની કિંમત આપણને મળશે 4.3 આ a ની કિંમત છે એટલે સમીકરણ 1 અથવા તો 2 માં મૂકો એટલે આપણને ડેલ્ટા ની કિંમત મળશે તો સમીકરણ 2 માં મૂકીએ હવે સમીકરણ 2 પરથી તો સમીકરણ 2 માં કિંમત લખીએ એટલે a ની જગ્યાએ 4.3 વત્તા ડેલ્ટા બરાબર 4.8 તો તેથી ડેલ્ટા બરાબર 4.8 માઈનસ 4.3 તો તેથી ડેલ્ટા બરાબર 4.8 માઈનસ 4.3 એટલે 0.5 4.8માંથી 4.3 બાદ કરો એટલે ડેલ્ટા ની કિંમત હશે 0.5 હવે આપણે રકમમાં જોઈએ શું કીધું છે તે તો એને આપણે સામાન્ય સ્વરૂપ અને માનાંક સ્વરૂપમાં દર્શાવવાનું છે તો અહીંયા પહેલા લખીએ સામાન્ય સ્વરૂપ એટલે સામાન્ય સ્વરૂપમાં a - ડેલ્ટા છે એટલે હવે સીધો જવાબ લખું છું હું અહીંયા એટલે 3.8 લેસ ધેન h લેસ ધેન 4.8 બરાબર m a કોમા ડેલ્ટા એટલે a ની કિંમત છે 4.3 અને ડેલ્ટા ની કિંમત છે 0.5 લ્યો આ થઈ ગયો સામાન્ય સ્વરૂપનો આન્સર અને હવે લખીએ માનાંક સ્વરૂપ તો માનાંક સ્વરૂપમાં આપણે જોઈએ તો અહીંયા 3.8 લેસ ધેન x લેસ ધેન 4.8 બરાબર x - a એટલે a ની જગ્યાએ 4.3 અને લેસ ધેન ડેલ્ટા એટલે 0.5 જે આ થઈ ગયો માનાંક સ્વરૂપ અને હજી એક આમાં દાખલો જોઈ લઈએ આપણે ચોથો દાખલો જોઈએ આ
अबे दाखला नंबर चार नहीं अंदर रकम लगी है पहला आपने क्या चौथा दाखल 1.98 लेस देन एच लेस देन 2.002 बस अबे आपने आपने सामीप्य स्वरूप ने मानक स्वरूप में दर्शावानी चाहिए अपने वही पहला लगी है ए माइनस डेल्टा बराबर 1.98 अने नंबर आप ये ए अने ए प्लस डेल्टा बराबर 2.002 अने नंबर आप ये बी अबे सभी का ले करने में तो सर्वाधिक करिए तो अबे लगे समीकरण एक बत्ता बी बत्ता तो तेथी a माइनस डेल्टा बराबर 1.98 अने a प्लस डेल्टा बराबर 2.002 तो आनो सवाल करेंगे डेल्टा डेल्टा उड़ी जाए ये मतलब 2 है आप आनो जवाब छे ये सवाल करिए એટલે 4 થઈ જશે 1.98 માં 2.002 ઉમેરે એટલે આ થઈ ગયું 4 तो तेथी वधियो सु तो के a बराबर 4 ना छेद में 2 એટલે a ની કિંમત મળે 2 અને આ a ની કિંમત મળી ગઈ હવે ડેલ્ટા ની કિંમત ગણવી એટલે હવે સમીકરણ 2 પરથી સમીકરણ 2 માં કિંમત મૂકીએ a ની જગ્યાએ 2 એટલે તેથી 2 ડેલ્ટા બરાબર 0.00 2.002 तो तेथी डेल्टा बराबर 2.002 माइनस 2 तो तेथी डेल्टा बराबर आ बाकी करिए એટલે વધે જવાબ 0.002 આ ડેલ્ટા ની કિંમત મળી ગઈ અને એ ની કિંમત પણ મળી ગઈ એટલે હવે આપણે માનક સ્વરૂપ અને સામીપ્ય સ્વરૂપ લખીએ એટલે હવે આ થયું સામીપ્ય સ્વરૂપ તો સામીપ્ય સ્વરૂપ માં આપણે લખીએ x माइनस आना बराबर 1.998 लेस देन x लेस देन 2.002 बराबर x माइनस a એટલે 2 लेस देन डेल्टा એટલે 0.002 યસ આ થઈ ગયું સામીપ્ય સોરી માનક સ્વરૂપ લખ્યું આપણે અહીંયા માનક સ્વરૂપ કરી નાખ્યું अबे लखिए सामीप्य स्वरूप એટલે 1.998 लेस देन x 2.002 बराबर n a कोमा डेल्टा એટલે 2 कोमा 0.002 य આ થઈ ગયું માનક સ્વરૂપ અને એક સામીપ્ય સ્વરૂપ બરાબર જોઈ લો આપણે तो हमें आनी अंदर तुमने बीजो अने त्रिजो से ये आवड़ से अने एक प्रश्न चार से ये तेरा पर गणित लिए प्रश्न चार એમાં એવું કીધું કે l a કોમા ડેલ્ટા બરાબર n 16.05 છે તો આને આપણે અંતરાલ અને માનક સ્વરૂપમાં દર્શાવવાનું છે બરાબર એટલે અહીં a બરાબર 5 અને સોરી 16 અને ડેલ્ટા બરાબર 0.5 तो अंतराल में मानक स्वरूप तो पहला आपने मानक स्वरूप लिखिए तो मानक स्वरूप n a कोमा डेल्टा बराबर x माइनस a लेस देन डेल्टा तो तेथी n 16.05 बराबर
x minus 16 less than 0.5 આ થઈ ગયું માનાંક સ્વરૂપ. હવે લખીએ અંતરાલ સ્વરૂપ. a, delta બરાબર a minus delta, a plus delta. તો તેથી a 16.5 બરાબર 16 minus 0.5 16 plus 0.5. તો સાદરૂપ આપીએ એટલે અહીંયા બધા 15.5 16.5 લ્યો. આ થઈ ગયું અંતરાલ છો બરાબર. તો હવે આપણે અહીંયા સુધી રાખીએ, ફરી આગળના દાખલાથી આપણે નેક્સ્ટ ટાઈમ આગળ વધશું પ્રશ્ન 5 થી. તો અહીંયા આપણે આજના તાસનો અભ્યાસ પૂરો કરીએ. કાશ મને હોમવર્ક સ્વરૂપે આ મોકલી દેજો. ઓકે, તો ફરી નેક્સ્ટ ટાઈમ આપણે આગળ વધશું પ્રશ્ન 5 થી. તો અહીંયા આપણે આજના તાસનો અભ્યાસ પૂર્ણ કરીએ. જય સ્વામી.